અમારે આપાન ખેતર હતું, આપા એટલે એમાં ગઢવી આવે, ચારણ આવે, આહિર આવે, બધા આવીએ, કાઠી આવે, પાડાના ખાંચ જેવું સામે છેડે મોતી પીડ્યું દેખાય. અને એમાં છેડા પાડો, છેડા પાડો ને એમ થાય કે આપાને આવું ખેતર. હવે મારા શબ્દો યાદ રાખજો, ઈર્ષા, આગ અને ક્રોધ જન્મદાતાને પેલા ખાય. ન સમજાણું હોય તો કહું, ઈર્ષા, આગ અને ક્રોધ જન્મદાતાને પેલા ખાય. જ્યાં જન્મ થયો એને પેલા ખાય. દિવાળી હળગાવો, અગ્નિનો ત્યાં જન્મ થયો એ હામાવાળાનું જો કાલનું હરગ હોય તો હરગે, દિવાળીને તો મોટી હરગાવે. જ્યાં જન્મ થાય ને એના પેલા ખાય. એમ ઈર્ષા કોઈની તમે કરશો તો હામાવાળાનું તો બુરું થવું છે તો થાય, એના કર્મે થાય. બાકી તમારા હૃદયમાં જે ઘડીએ ઈર્ષા ઉત્પન્ન થઈ ને એ ઘડીએ તમારું તો બુરું થઈ જ ગયું, ત્યાંથી શરૂઆત તો થઈ જ ગઈ. એટલા શબ્દો યાદ રાખજો, વાત યાદનું રિયત કઈ નહીં. જોવે પણ આમાં ઈર્ષામાં થઈ જાય, આવું ખેતર આપાને. અને એમાં એક દી કોઈ નંબરે એટલે ધોકડના મુરિયા ભરી સાહે સાહે નાખતો ગયો, પગ દેતો ગયો, વિયો ગયો, ચોમા હું આવ્યું ને ધામ જામી ધોકડ ભાઈ, જામી તો જામી પણ આ શેઠે તેને ખુલ્લો લાવો થામાં શેઠા હું થયો લે. મેઘાણી જે ચારણ કિના લખી ને આપને ખ્યાલ ને, ચારણ કિના નો અમારે હીરબાઈ હાવો તેગડ્યો ચારણ કિના લખી. પછી મેઘાણીને કોઈ પ્રશ્ન કર્યો કે તમે આખી તારણ કિના લખીને ખેતર કણબીને શું કરવા લખ્યું, ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવરના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતાના પાદરમાં ગરજે, લખી આખી તારણ કિના, ખેતરે કણબીને શું કરવા લખ્યું, તારણના ખેતરમાં ગરજે એમ લખ્યું હતું. મેઘાણી કહે તારણને લગભગ હોય નહીં, અને હોય તો બીડ હોય, ખેતર કણબી નહીં જ હોય. હાથીઓ જેને કીધું આપા આપણા ખેતરમાં હે મુરું ન થાય ને ધોકડ જામી, હે કે ધોકડ જામી દૈવ માણા બહુ કઈ બોલ્યા નહીં. ધીમા 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 એક દી હેઢા પાડો હિને બોલાવ્યો, એક દી ચા પાયો, બીજે દી કોફી પાય, ત્રીજે દી સોડા પાય, દૂધ પાયું, એમ કરતા કરતા અફીણની કાંકરી દીધી, એમ કરતા કરતા આંબલિયા જેટલું દીધું, હોપારીને કટકા જેટલું દીધું. અને ત્રણક મહિના થયા તો ત્રણ ત્રણ મંગલીએ ચડાવ્યો, ત્રણેય મંગલી લે ત્યાં આંખો ખુડે, ત્રણ મંગલી ત્રણ ત્રણ અંદલી લેવી પડે. પછી આપણે જોઈ હળાહળ બંધાણ લાગી ગયું, પણ તું મૂકી દીધું. આવે તો વેલો કહું બહુ ઘૂટી જાય ને ક્યાં ઘોડી લઈને વિયા જાય ને ક્યાં મોટું ફેરવી જાય ને આવકાર વિનાનું માણા કેટલા દી જાય. એ ત્રણ દી કેળ્યો નહીં કહું બહુ કેળેથી પગ થઈ ગયા નોખા. છોકરા કે કહું જડ જૂનાગઢ જાઓ ડોક્ટર તેડ્યા, ડોક્ટર તેડ્યા પડ્યો પીડ્યો કે ડોક્ટરને જરૂર નથી, કહો આપાને તેડી આવો. એ આપાને તેડી આવ્યા ને આપાએ આવીને જોયું પરિસ્થિતિ પામી ગયા. કહું બહુ ઘોટીને ઠીકાઠીક બનાવ્યો લાલ ચણસી જેવો, એક બંગલી બે બંગલી ત્રણ બંગલી દીધા, બેઠો થઈ ગયો ખાટલામાં. આપા હાલતા થયા કાનમાં કહેતા આવ્યા કે ઓલા મુરિયાત મેં કાઢ નહીં ખા. કોઈની ઈર્ષા ન કરવી સાહેબ, માટે પ્યાર કરી લે. મને ફરમાય તો કાનમાં કઈ ગયા હતા એટલે યાદ છે ને, કઈક બે ત્રણ પૂરી છે ને બે ત્રણ કદી પણ ના થઈ. પ્યાર કરી લે પરમબ્રહ્મ પરમાત્માથી, બહુ રખડવા જવા મજા નથી હો. ભાદરવાની તેડકી તપીતી ને બરોબર બાદરામાં પંખી ઉડાડે ખેડૂતનો દીકરો નહીં, એ તમે તામ જોવ ને તો એ મુઠ્ઠી ફાટે એવો બાજરો. વચ્ચે એક વાત કરી દઉં, અહીં યાદ રહે હું જે અટકું ને યાદ રહે, વચ્ચે એક વાત કરી દઉં. ભુજનો ધણી રાત દેહળદી માં આશાપુરાને દર્શન કરી અને હાલ્યા આવે. આમાં કચ્છમાં ગયા ને ખબર, નાના અંગ્યાને મોટા અંગ્યાને વિથોણીને એ બધા ગામ વટાવતા 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 બરોબર દેવડાને હિમમાં ગાડું પોત્યું ને બાજરો દેખો ભાઈ હાથ ઉપરના ડુંડા અને મુઠ્ઠી ફાટ્યો બાજરો. પોતાનો માણા ભેરો હલ્યો આવતા હતા, બીજા ઘણા બધા તલવારી બંધ માણસો હતા, પોતે ગાડામાં હતા. એ માણસોમાં એક પોતાનો ખાસ માણા હતો, સેવક હતો, એને કીધું વાલા એ વાલા એ સીમ કેજી આ જમીન કેની
ઈ સિમકે દી એ તો ધીણોતર જાગીર દી બહુ મોટી જગ્યા છે ધીણોતર ની ધીણોતર ની જગ્યા ની એ તો ધીણોતર જાગીર દી એ જોગ્ય છે સિમ સાધુની આવી ખેતી સાધુનો આવો બાજરો આટલું કહી રાધે હળદી ચૂપ થઈ ગયા વાલો વિચાર કરે મારો રાજા કેમ ચૂપ થઈ ગયો મોઢાને રેખા મીંડો વાંચવા સાહેબ મોઢું છે ને એ હૃદયનો આરીસો છે જે કંઈ હૃદયમાં હોય મોઢામાંથી આવ્યા વિનાનું રિયે ને હામાવાળામાં સમજવાની તાકાત હોવી જોઈએ મોઢું કઈ જ દે વાંચે જો વાંચવાની તાકાત હામાવાળામાં હોવી ન હોય તો એ શું કરે જોઈ અરે હાય 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 આવો બાજરો જોઈ અને મારા રાજા એક સાધુની જમીન જટી લેવાના વિચાર કરે બોલાય કેમ રાજા ન કહે ત્યાં સુધી દેવડાની સીમ પૂરી થઈ ગાડાવાળાને ઇશારો કર્યો ગાડા ખેડું ને ઇશારો કર્યો બોલ્યો ને ઇશારો કર્યો ગાડી ઉભું રહ્યું પોતે નીચે ઉતરો પોતાની પછેડી લઈ મીંડો ધૂળી ખખેરવા ગાડા માથેથી બળદ માથેથી માફા માથેથી પોતાના માથેથી એ મારા દેવડીની તંદા તૂટી ધ્યાન પડ્યું આ ધૂળી ખખેરે ગાડા બેઠા પર રાઈડ નાખી વાલા એ વાલા એ કુરો કરીએ તો શું કરે છે કથની વાત ભલા હિકરો કરીએ તો કે બાવા એ તો ધર્માદા જાગીર કી રજ પાંજી હદમી હચે ને ઠીક નહીં રાજા આ તો ધર્માદાની ધૂળી કહેવાય એને એની હદમાં ખખેરી નાખવી જોઈએ ધર્માદાની એટલી ધૂળે જો આપણી હદમાં આવી જાય ને તો ધનોત્પનોત નીકળી જાય બાવા કચ્છમાં રાજાને બાવા કે બાવા એ તો ધર્માદા જાગીર કી રજ પાંજી હદમી હચે ને ઠીક નહીં અને તે વાહો ઠપકારી કીધું તું સાબાશ વાલા સાબાશ હું જમીન જટી લેવાના વિચાર કરતો હતો ત્યાં તે મને ધૂળેથી ઉકલાવી દીધો તારા તેવા સત્ય કહેનારા મિત્રો મારી પાસે હશે ત્યાં સુધી મારો સૂરજ કોઈ દી આ થમશે નહીં કોઈ દી આ થમશે આવા મિત્રો રાખજો સાહેબ સત્ય કહેનારા સાચું કહેનારા હા ભલે દે કડવું લાગે મિત્રો તમારા બે પ્રકારના હોય એક બૂટ જેવા હોય એક સ્લીપર જેવા હોય એક બૂટ જેવા હોય ગમે મુશ્કેલીમાં પડો ગમે આવા ગારામાં પડો પગમાં નીકળે નહીં બીજા આટલી પર્વ જેવા હોય સેટ લેપટા નથી ભણના દીકરા પટ્ટી હોતા ગયા નથી સેટ લેપટા નથી પટ્ટી હોતા ગયા નથી અને કદાચ ને નહીં પાત નીકળે એની મજબૂરી છે લાચારી છે પગમાંથી નહીં નીકળે તો પાછળથી છાટા તો ઉડાડશે એ કર્યા વિના તો રહ્યો જ નહીં સત્ય કેનારા હોવા જોઈએ મિત્રો છોકરાઓ ખબર ન હોય એ હાથી હોય ભેરો સાધુ હોય ભેરા હારા પટેલિયા રસોઈ દે ને લાડવા ને એ રસોઈ આપતા વિચારે ચડી ગયો ગામમાં જાય ને પટેલિયા રસોઈ દે ને ચકાચક લાડવા ને મોઢા મીંડું પાણી આવવા ગોફણ નાખીને ભાગ્યો એની પત્ની ભાત દેવા આવતા શેઠી હામી જડી ક્યાં વૈયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાઈ ગયો કે વૈયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં ચલા જાઉં કે ત્યાંથી હિન્દી ઉપાડી શેઠેથી લીધી હિન્દી એ જમાયત ભેરો પડે ને જમાયત ને એમ થયું લોટકો માટી હાથમાં આવ્યો હતી કંઈક બાટિયું બનાવ્યું ને કંઈક લાકડા ફળાવ્યા ને કંઈક પાણી ભરાવ્યું ને એમાં જમાયતથી પડ્યો નોખો નાનકડ્યો હું ગામ ને ગામના પાદરે હનુમાનનું ડેરું ને આવીને નિમાણો થઈને બેઠો તો બાપ મરી ગયો હોય એમ અને એમાં ગામે આવીને કીધું મહાત્માજી મારા હનુમાન બાપો કેદીનો રોગે રોગો બેઠો તો એકલો એકલો કોઈ પૂજારી હતા નહીં મંદિર સંભાળી લ્યો સારું કહે કે અચ્છા બચ્યા એ મંદિર સંભાળ્યું એમાં ગામે કીધું બાપુ 5 વીઘા જમીન છે મંદિર નીચે ગઢાણ થઈ ગઈ કયો તો ખેડી દઈ અચ્છા બચ્ચા હાજો સારો જણો આવ્યો હતો ટ્રેક્ટર આંકી દીધું હાથી આંકી દીધું એમાં પહેલું ચોમાહું પહેલો વરસાદ પડ્યો ગામે આવીને કીધું મહાત્માજી વરસાદ બહુ સારો પડ્યો કયો તો 5 પહેલી બાજરો વાવી જઈએ કે અચ્છા બચ્ચા એ સારો ખેડૂ આવ્યો બાદરો આવી ગયો એ બાદરો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ખેડૂ એ માતડો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય એટલું તો તમારે કરવું પડે કે અચ્છા બચ્ચા એ ધોતિયાને આંટી નાખીને માચમાં સડ્યા માસડે પેલી બાઈક ઘરઘીની જ ગામમાં આવી હતી એને ધ્યાન પડ્યું આ તો મારા અહીં મારા પૂન માતડા પાસે જઈને કે અભાગ્યા ને તે પંખી જો કરો તો હું કરો 5 વીઘા મૂકીને પસાવી મૂકીને 5 વીઘામાં મીરો મને ગરકાવી છોકરા રખડાવ્યા ન્યા ઉડાડ્યા આવતા પડી પડ્યા રોટલા તો દેતી હતી રોટલા તો દેતી
હુજુરના માણા થયો. આદમી ઘીરે જમવા બેઠો તો રોટલી કઈક દાદેલી કહેશે, નમાલો હોય ને બાજની ખીચ ઘીરે ઉતારે, આ નમાલાનું લખણ છે. રોટલીનો ઘા કર્યો, હારું કોઈ દી રાંધીને ખવડાવ્યું નહીં, બાપને ઘીરે કોઈ દેખ્યું હોય તો રાંધીને ખવડાવે ને, હારું કોઈ દી રાંધ્યું નહીં. અબ મેરા સંસાર છે, જીવ ઉઠ ગયા, મેં ગિરનારમાં ચલા જાઉંગા, નથી હિન્દી ઉપાડી, મેં ગિરનારમાં ચલા જાઉંગા. કીધું ને ભાઈ રોહડામાં દોટ મૂકી ઉપડી, ઉઠ ઉભો થા ઉભો થા. 13 વર્ષ થયા મુલુ કરીને ખવડાવું, ગિરનારનો દીકરો થયો ભાઈ અને ઉપડ્યો. ભાઈ નું શું મર્યું હોય, સરવ્યું જાય, ગમે તો ભાઈ મને અંધવાડી તો રાત કહેવાય ને, ડેલી આડી ફરી બિથાડી પેશેડી પાછળ નીકળે, મારા છોકરાનું ઢાંકણું શું, મારા છોકરા ડબ્બા પ્યા કેવા હે, મારા છોકરા ઉગાણા થઈ ગયા હે, તું ગમે એવો શો પણ તો અહીંયા રે, હવે હું સારું રાંધીને ખવડાવે તને, કોઈ દી કાંઈ કે નહીં. તો ડેલી અભો કે વરથરી જબ સાધુ વાત હતા, પિંગલાને કુશ નહીં કહા થા. પછી બાઈ થી રહેવાનું એટલે બોલી, ભરથરી 92 લાખ માળવો મૂકીને બાવો થયો તો, તું 22,000 કરજ મૂકીને બાવો થા, મોરથી ભરથરી જેટલું રાખ પછી તારું મન પડે ને, આ ભડના દીકરા દાંતે મારવા હરી નથી, ભરથરી દાખલા ક્યાં.